नमस्ते विद्यार्थी मित्रों, आप सब मित्रों एंटायर स्टडी चैनल पर हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आजना लेक्चर में आपणे एक थियरम नो अभ्यास करवाना छे अने त्यारबाद फेक्टोरियल पॉलिनोमियल नो कंसेप्ट એટલે કે એની ડેફિનેશન આપણે સમજવાના છીએ। તો સૌ પ્રથમ તો આપણે થિયરમ લેશું, ત્યારબાદ ફેક્ટોરિયલ પોલિનોમિયલ। મિત્રો, હવે જે આપણે થિયરમ નો અભ્યાસ કરવાના છીએ એનું જે સ્ટેટમેન્ટ છે તે આ મુજબ છે। So that nth difference of a nth degree polynomial is constant। હવે આ તમને સો ડેટ તરીકે પણ પૂછે અથવા એમ કે પ્રૂવ ડેટ nth difference of a nth degree polynomial is constant। હવે nth ડિગ્રીની તમે બહુપદી લ્યો બરાબર, પોલિનોમિયલ એટલે શું થશે? બહુપદી। તો તમે n ઘાતવાળી ડિગ્રી એટલે એની ઘાત, n ઘાતવાળી બહુપદી તમે લ્યો અને એનો તમે nમો ડિફરન્સ લ્યો, nth ડિફરન્સ nમો તફાવત લ્યો, તો એ આપણને કેવો મળશે? આપણે કેવો બતાવવાનો છે? આપણે કોન્સ્ટન્ટ એટલે અચળ છે એવું આપણે સાબિત કરવાનું છે। એટલે આ થિયરમમાં આપણે એક તો પહેલાં સૌ પ્રથમ શું કરશું, nth પાવર એટલે nth ડિગ્રીવાળી એક આપણે શું પોલિનોમિયલ પહેલાં આપણે ધારી લઈશું, ત્યારબાદ આપણે એનો પહેલો ડિફરન્સ, બીજો ડિફરન્સ અને છેલ્લે આપણે મેળવશું nth ડિફરન્સ। nth ડિફરન્સ જે આપણને મળશે મિત્રો એ આપણને કેવો મળશે? કોન્સ્ટન્ટ મળશે આપણને। તો આવી રીતે આખું આપણે આ થિયરમ પ્રૂવ કરીશું। સ્ટાર્ટ કરીએ આપણે, તો સૌ પ્રથમ તો આપણે n, સૌ પ્રથમ આપણે nth ઘાતવાળી પહેલાં આપણે એક શું લઈ લઈએ, બહુપદી આપણે ધારી લઈએ। તો લેટ, લેટ તેને આપણે ગુજરાતીમાં આપણે ગણિતની ભાષામાં કહીએ તો શું થશે? ધારો કે બરાબર કે લેટ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એ ઝીરો એક્સ રેસ ટુ એન પ્લસ એ વન એક્સ રેસ ટુ એન માઇનસ વન પ્લસ અપ ટુ પ્લસ એન માઇનસ વન એક્સ પ્લસ એન। તો આપણે એક આ એન ઘાતવાળી આપણે બહુપદી ધારી। હવે આમાં તમે બહુપદીનો મહત્તમ ઘાત કેટલી જોવો તો મિત્રો એન બરાબર, એટલે જે આપણે ધારવાની છે બરાબર એન ઘાતવાળી બહુપદી ત્યાં છે। તો હવે મિત્રો અહીંયા લખ્યું છે શું કે બી અ પોલિનોમિયલ ઓફ એન્થ ડિગ્રી, આ જે પોલિનોમિયલ છે એની ઘાત કેટલી છે? એન્થ ઘાતવાળી ટૂંકમાં એક બહુપદી છે। અને વેર, જ્યાં વેર એટલે શું થશે? જ્યાં એ ઝીરો એ વન એ ટુ એન એ બધા શું દર્શાવે છે? કોન્સ્ટન્ટ। અને એ ઝીરોનું મૂલ્ય ઝીરો હશે નહીં, અને એ ઝીરો ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, જો એ સપોઝ ઝીરો ઝીરો હોય બરાબર, સપોઝ એ ઝીરો હોય તો જે એન્થ ઘાતવાળું જે ટર્મ્સ છે એ તો શું થઈ જશે? ઝીરો। તો આ બહુપદી પછી એન્થ ઘાતવાળી કહેવાશે નહીં, એટલા માટે એ કન્ડિશન આપણે શું લખી, એ ઝીરો ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો। તો મેં કીધું એમ પહેલાં આપણે શું કરી, એક એન ઘાતવાળી આપણે બહુપદી ધારી લીધી, હવે એના આપણે શું લેવાના છે? ડિફરન્સ લેશું, ફર્સ્ટ ડિફરન્સ સેકન્ડ થર્ડ અને છેલ્લે આપણે એન્થ ડિફરન્સ લેશું, અને એ જે ડિફરન્સનો આન્સર આપશે મળશે ને મિત્રો એ આપણને કેવો મળશે? આપણને કોન્સ્ટન્ટ આપણને મળશે ટૂંકમાં બરાબર। તો હવે આપણે આગળ વધીએ, તો ફર્સ્ટ એનો આપણે ડિફરન્સ લઈએ, કોનો? બહુપદીનો એટલે કે પોલિનોમિયલનો। તો નાવ
फर्स्ट डिफरन्स नाउ एटले आपणे शू कहीशुं हवे फर्स्ट डिफरन्स एटले पहेलो तफावत। हवे जे बहुपदी छे मित्रो ई आपणी पासे शुं छे एफ ऑफ एक्स, आपणे एने एफ ऑफ एक्स वडे आपणे दर्शावीए छीए। हवे एनो डिफरन्स लेवो होय तो आपणे शुं करवुं पड़शे, आगळ डेल्टा लेवो पड़शे, एटले डेल्टा एफ ऑफ एक्स एटले बहुपदी एफ ऑफ एक्सनो शुं लईए छीए आपणे डिफरन्स। तो अगाउ मैं एक बार तमने नोंध लखावेली बराबर के डिफरन्स बराबर आपणे आ जे फॉर्म्युला छे ए आपणे लखी शकीए। शुं लखी शकीए? तो एफ ऑफ एक्स प्लस एच माइनस एफ ऑफ एक्स, अने अहींया जे एचनुं मूल्य छे ए झीरो हशे नहीं। अगाउ आपणे एक वार डिस्कशन कर्युं हतुं के एच आपणे केवो लईए छे, कॉन्स्टंट तरीके आपणे कंसीडर करता होईए छीए। હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જો ડેલ્ટા એફ ઓફ એક્સ એઝ ઇટ ઇઝ, હવે અહીંયા હું વેલ્યુ લઉં છું એફ ઓફ એક્સ પ્લસ એચ માટે। હવે મિત્રો આપણી પાસે પોલિનોમિયલમાં જે પોલિનોમિયલ છે બરાબર એને આપણે એફ ઓફ એક્સ વડે દર્શાવીએ છીએ, એટલે કે જે પોલિનોમિયલ આપણી પાસે છે મિત્રો આ કોના માટે છે? એફ ઓફ એક્સ માટે। તો અહીંયા આપણે શું કરવાનું છે, જ્યાં એક્સ હોય ત્યાં આપણે શું મૂકી દઈશું? એક્સ પ્લસ હું મૂકી દઈશું એચ, એટલે જ્યાં જ્યાં બહુપદીમાં એક્સ હોય ત્યાં એક્સના સ્થાને આપણે શું લઈ લેવાનું છે? એક્સ પ્લસ એચ આપણે મૂકી દેવાનું છે। એ રીતે આપણે ચેન્જ કરવાનું છે, બીજો એના જે કોન્સ્ટન્ટ ટર્મ્સ છે એ બધી એઝ ઇટ ઇઝ રહેશે। તો ફર્સ્ટ જે ટર્મ છે શું છે? એ ઝીરો। હવે એક્સ છે તો એક્સના સ્થાને આપણે શું મૂકવાનું છે? એક્સ પ્લસ એચ, એટલે એ ઝીરો એક્સ પ્લસ એચ, ને પાવર કેટલી આવશે? એન પ્લસ એ વન એક્સ, એક્સના સ્થાને શું આવશે? એક્સ પ્લસ એચ, એટલે એ વન એક્સ પ્લસ એચ રેસ ટુ એન માઇનસ વન, પ્લસ પછી એની પછીનું નેક્સ્ટ ટર્મ કયું આવે? એ વન તો આવી ગયો, શું આવશે? એ ટુ, અને એ માઇનસ વન છે તો અહીંયા શું આવી જશે? એન માઇનસ ટુ। હવે ઘાત શું થશે? ડિક્રીઝ થશે, એટલે કે ઘટશે બરાબર। તો એવી રીતે મિત્રો પ્લસ અપ ટુ પ્લસ એન માઇનસ વન એક્સના સ્થાને આપણે શું લઈ લેવાનું છે? એક્સ પ્લસ એચ, અને જે છેલ્લું પદ છે એન એ તો કેવું છે? એ એન કોન્સ્ટન્ટ રહેશે બરાબર એઝ ઇટ ઇઝ। તો આ જે આપણે લખ્યું બરાબર વિસ્તરણ કોના માટે લખ્યું? આપણે પહેલાં પદ માટે એફ ઓફ એક્સ પ્લસ એચ માટે। હવે જે લખશું એ કોના માટે આવશે? એફ ઓફ એક્સ માટે, તો માઇનસ એઝ ઇટ ઇઝ। હવે એફ ઓફ એક્સ તો આપણી પાસે ડાયરેક્ટ છે જ તે મિત્રો, એ ડાયરેક્ટ આપણે શું મૂકવાનું છે? આ એઝ ઇટ ઇઝ આખું આપણે જેમનું તેમ અહીંયા જ તે મૂકી દેવાનું રહેશે, બીજું કાંઈ એમાં ફેરફાર કરવાનો રહેશે નહીં। તો આખું જે પોલીનોમિયલ છે હું એ લખી દઉં છું બેઠે બેઠું। હવે મિત્રો આપણી પાસે એક આ વસ્તુ આવી ગઈ છે બરાબર, હવે એમાં આપણે સાદું રૂપ દઈએ। હવે આ જે આની ઇક્વલ ટુ આપણે આ વસ્તુ લખી છે બરાબર, હવે કઈ રીતે છે એ આપણે થોડુંક સમજી લઈએ। તો આ એ ઝીરો એક્સ પ્લસ એચ હેચ ટુ શું છે? એન, અને અહીંયા તમે જોશો તો માઇનસ શું છે? ટૂંકમાં બ્રેકેટની બહાર માઇનસ છે, હવે અંદર તમે લઈ જાઓ એટલે માઇનસ થઈ જવાનું, એટલે એ ઝીરો એક્સ હેચ ટુ એન। એટલે આપણને આમ જોવો તો મિત્રો એક આવું મળી શકે કે એ ઝીરો એક્સ પ્લસ એચ હેચ ટુ એન માઇનસ એ ઝીરો એક્સ હેચ ટુ એન। આમાંથી એ ઝીરો તમે કોમન કાઢી લો, તમે કોમન કાઢી લો મિત્રો, ત્યારબાદ આપણી પાસે આ એક્સ પ્લસ એચ રેસ ટુ એન અને માઇનસ એક્સ રેસ ટુ એન વધે, એટલી વસ્તુ વધે આપણી પાસે। હવે હવે એક્સ રેસ ટુ એન તો આપણે સમજીએ, પણ હવે એક્સ પ્લસ એચ રેસ ટુ એનનું તમે આખું એક્સપાન્શન કરો એન સ્વરૂપમાં બરાબર, તો એનો તમે પછી એવી રીતે એનું વિસ્તરણ કરો ત્યાર પછી એનું સાદુરૂપ આપો તો આપણને આવું એક પદ મળશે એમાં બરાબર। તમે આગળ તમે એનું એક્સપાન્શન કરો એટલે એ ઝીરો એન એક્સ રેસ ટુ એન માઇનસ વન એચ। હવે ઇન શોર્ટ આપણે
આ આખું પદ ટૂંકમાં આનું વિસ્તરણ ને એવું કશું કરવાનું જરૂર છે નહીં, ખાલી આપણે ડાયરેક્ટ યાદ રાખી લેવાનું બરાબર કે એ ઝીરો એન એક્સ રેસ ટુ એન માઇનસ વન એચ. ત્યારબાદ હવે આપણને ઇઝીલી આગળના ટર્મ્સ લખતા આવડી જશે. હવે એ ઝીરો છે, હવે શું આવશે એ વન ડેશ. હવે એનને આપણે શું કરીએ છીએ, દૂર કરીએ છીએ અને એક્સની અહીંયા શું છે એન માઇનસ વન, તો અહીંયા શું આવી જશે એન માઇનસ ટુ. અહીંયા એચની વન છે તો એચની શું થઈ જશે ટુ પાવર. એવી રીતે હજી નેક્સ્ટ ટર્મ લખવું હોય તો હવે એ વન ડેશ છે તો અહીંયા શું આવશે એ ટુ ડેશ. એક્સની એન માઇનસ ટુ છે અહીંયા શું આવશે એન માઇનસ થ્રી. એચ ની ટુ છે અહીંયા એચની થ્રી થશે. તો એવી રીતે આગળ ચાલ્યા કરશે. તો પ્લસ અપ ટુ પ્લસ છેલ્લે તમે અહીંયા ઇમેજિનેશન કરો તો એક્સ એસ ટુ એન માઇનસ એન આવી જશે અહીંયા એન માઇનસ એન એટલે એક્સને ઝીરો, એટલે એક્સને ઝીરો એટલે શું થઈ જવાનું વન. એટલે ખાલી વધે શું આપણું પાસે એ એન ડેશ એચ રેસ ટુ એન. અને અહીંયા જે આપણને એ વન ડેશ એ ટુ ડેશ એ થ્રી ડેશ એ જે બધું મળે છે આપણને એને આપણે શું કહેશું આર ન્યૂ કોન્સ્ટન્ટ. એ આપણા નવા શું થશે કોન્સ્ટન્ટ થશે. તો મિત્રો આજે આપણને આન્સર મળ્યો છે એ કોના માટે મળ્યો છે, આપણને ફર્સ્ટ ડિફરન્સ માટે. હવે જે આપણે ફાઇન્ડ કરીશું એ કોના માટે કરીશું, હવે સેકન્ડ ડિફરન્સ આપણે ફાઇન્ડ કરીશું. તો મિત્રો હવે જે આપણે ફાઇન્ડ કરવાના છે શું કરવાનું છે આપણે સેકન્ડ ડિફરન્સ. તો સેકન્ડ ડિફરન્સ આપણને કોની ઉપરથી મળશે, ફર્સ્ટ ડિફરન્સ ઉપરથી આપણને મળશે. તો ફર્સ્ટ ડિફરન્સ માટે આપણે શું લખ્યું હતું, ડેલ એફ એક્સ ઇક્વલ ટુ એફ એક્સ પ્લસ એચ માઇનસ એફ એક્સ. આ વસ્તુ આપણે ફર્સ્ટ ડિફરન્સ માટે લખ્યું હતું. હવે આપણે ફાઇન્ડ કરવાનું છે સેકન્ડ. તો સેકન્ડ ડિફરન્સ કરો એટલે એનું આપણે શું કરવું પડશે, ડેલ સ્ક્વેર કરવો પડશે. ડેલનું થશે ડેલ સ્ક્વેર એફ એક્સ. હવે એવી રીતે સેકન્ડ ડિફરન્સ છે એટલે આનું આપણે પાછો એને શું મલ્ટીપ્લાય કરવું પડશે, ડેલ્ટા વડે શું કરવું પડશે મલ્ટીપ્લાય. એટલે ડેલ્ટા એફ એક્સ પ્લસ એચ માઇનસ ડેલ્ટા અંદર મલ્ટીપ્લાય થશે એફ એક્સ. તો આ જે આપણને મળ્યું છે મિત્રો એ શું મળ્યું છે આપણને, સેકન્ડ ડિફરન્સનો આપણને ફોર્મ્યુલા મળી ગયું છે. ત્યારબાદ હવે એમાં આપણે એને જે ફર્સ્ટ ડિફરન્સનો જે આપણને આન્સર મળ્યો છે એ આપણે આમાં હવે એપ્લાય કરીશું. હવે મિત્રો આપણી પાસે અગાઉ જે હમણાં ફર્સ્ટ ડિફરન્સ આપણે ગોતો હતો એ કોના માટે આપણને મળ્યો હતો, ડેલ્ટા એફ ઓફ એક્સ માટે એનો આપણને આન્સર મળ્યો હતો ટૂંકમાં બરાબર, ડેલ્ટા એફ ઓફ એક્સ માટે. તો એનો ઉપયોગ આપણે અહીંયા કરીશું. તો ડેલ્ટા એફ ઓફ એક્સનો જે આન્સર આપણને મળ્યો છે હમણાં આપણે આની પહેલાંની સ્લાઇડમાં જે આપણે ગોતો છે તે, તો એમાં તમારે શું માત્ર કરવાનું છે, જ્યાં એક્સ હોય ત્યાં તમારે શું એપ્લાય કરી દેવાનું છે એના આન્સરમાં, એક્સ પ્લસ એચ, બીજો કશું ચેન્જ કરવાનો નથી બરાબર. તો જ્યાં એક્સ હોય ત્યાં તમારે શું એપ્લાય કરી દેવાનું છે, એક્સ પ્લસ એચ. બીજું બાકીનો જે આન્સર છે એનો ફર્સ્ટ ડિફરન્સ એ બધો એઝ ઇટ ઇઝ રહેશે. તો હવે આપણે જોઈએ મિત્રો, તો જો તમે આન્સર તમે જોતો જોજો બરાબર. એમાં પહેલાં એવું છે કે એ ઝીરો, પછી છે એન, પછી છે એચ, પછી આવે છે એક્સ રેસ ટુ એન માઇનસ વન એમાં આવે છે. તો આ એક્સના સ્થાને આપણે શું મૂકવાનું છે, મેં તમને કીધું એક્સ પ્લસ એચ રેસ ટુ એન માઇનસ વન આપણે મૂકવાનું છે. તો આ પેલું પદ થશે. એવી રીતે મિત્રો આગળ તમે એમાં જોશો આન્સરમાં, તો એ વન ડેસ આવે છે અને એક્સ રેસ ટુ એન માઇનસ ટુ આવે છે, બીજું પદ આવું છે. તો એક્સના સ્થાને આપણે શું મૂકવાનું છે, એક્સ પ્લસ એચ, અને એમાં પછી શું આવે છે એચ સ્ક્વેર, તો શું દેશે એઝ ઇટ ઇઝ. તો પછીનું જે આન્સર છે ફર્સ્ટ ડિફરન્સનો એમાં એવું છે કે એ ટુ ડેશ એક્સ રેસ ટુ
एन माइनस थ्री एच क्यूब, तो ए टू डेस एज इट इज। हमें एक्स ना स्थाने आप शू मूकवानो छे, एक्स प्लस एच मूकवानो छे, बराबर। एटले अहींया शू आई जशे, एक्स प्लस एच अने पावर एन माइनस थ्री अने एच तो एज इट इज, तो एवी रीते चालशे। अने लास्ट टर्म में तो जो एक्स आवतो नथी एटले ई जे टर्म छे ई तो केवी रहेशे, एज इट इज, एटले एन डेस एच रेस टू एन। હવે આ આપણે કોનું મળી ગયું, ડેલ્ટા એફ ઓફ એક્સ પ્લસ એચ માઇનસ, હવે આપણે ગોતવાનું છે ડેલ્ટા એફ ઓફ એક્સ। તો ડેલ્ટા એફ ઓફ એક્સ મિત્રો જે છે એ તો કેવું રહેશે, આપણને આપણી પાસે હમણાંથી આપણે આખું મેળવેલું છે, ડાયરેક્ટ બેઠું લખવાનું થશે। એટલે ફર્સ્ટ ડિફરન્સનો જે આન્સર આપણને મળ્યો છે મિત્રો, એ બેઠે બેઠો અહીંયા લખી દેવાનો રહેશે। એ જે આન્સર છે મેં અહીંયા શું લખેલું, જો બેઠો તે લખેલો છે, બીજો એમાં કાંઈ ચેન્જ કર્યો નથી। હવે ફર્સ્ટ ડિફરન્સમાં જે આપણે આઉટ તે એક સ્વરૂપ મળ્યું હતું એવી રીતે, અને એમાં પછી આપણે એક્સપાન્સન તમે આપો એન સ્વરૂપમાં, પછી એનું સાદુરૂપ આપો અને આન્સર ડાયરેક્ટ આપણે પછી યાદ રાખી લીધો હતો। તો એવી રીતે મિત્રો સેકન્ડ ડિફરન્સમાં પણ ડાયરેક્ટ આપણે એવી રીતે આન્સર એનો યાદ રાખી લેશો, કારણ કે તમે એનું તમે જો એન માઇનસ વન સ્વરૂપ છે, બરાબર, પછી આયા છે માઇનસ ટર્મ આખું આવું છે। હવે એમ જ તમે એ ઝીરો કોમન કાઢો, પછી એનું સાદુરૂપ આપો, બરાબર, વિસ્તરણ કરો, પછી છેલ્લે તમને આવો તે આન્સર મળશે, પણ એ બહુ લાંબુ થાય છે, પરંતુ આપણા માટે તો ખાલી એનો આન્સર તે મહત્ત્વનો છે। તેનો આન્સર શું છે, એ ઝીરો એન માઇનસ વન એન એચ સ્ક્વેર એક્સ રેસ ટુ એન માઇનસ ટુ પ્લસ અપ ટુ પ્લસ અપ ટુ ધ ટર્મ્સ કન્ટેનિંગ એક્સ રેસ ટુ એન માઇનસ થ્રી એક્સ રેસ ટુ એન માઇનસ ફોર અપ ટુ એક્સ ઝીરો। એટલે આ ટર્મ્સ જે મળે છે મિત્રો આપણા આન્સરમાં, એની પછી જે ટર્મ્સ આપણે કન્ટેનિંગ એટલે કે એનો સમાવેશ થાય છે, કયો કયો, એમાં એક્સ રેસ ટુ એન માઇનસ થ્રી એક્સ રેસ ટુ એન માઇનસ ફોર અપ ટુ એક્સ ઝીરો। તો આ જે આન્સર આપણને મળે છે મિત્રો એ કોણ મળે છે, આપણને સેકન્ડ ડિફરન્સનો મળે છે આપણને। હવે એવી રીતે આપણે સિમિલરલી આ જે આન્સર મળો એવી રીતે તે આપણે હવે કોના માટે વાત કરવાના છીએ, થર્ડ ડિફરન્સ માટે આપણે વાત કરવાના છીએ। તો સિમિલરલી થર્ડ ડિફરન્સ ઇઝ, તો થર્ડ ડિફરન્સ આ બીજું કંઈ નથી મિત્રો, અહીંયા જે આપણને મળ્યું છે સેકન્ડમાં એમાં તે આગળ આપણે એડ કરવાનું છે। શું એડ કરીએ, જો એ ઝીરો એન એન માઇનસ વન એન માઇનસ ટુ, અહીંયા એચની સ્ક્વેર છે, અહીંયા હું આવી જશે ક્યુબ, અહીંયા એન માઇનસ ટુ છે એક્સની, અહીંયા હું આવશે એક્સની એન માઇનસ થ્રી, બીજો કાંઈ ચેન્જ થયે નહીં, ખાલી આપણે આમાં ખાલી એડ કર્યું છે, શું ખાલી એન માઇનસ ટુ અને ઘાત એક ખાલી આપણે એડ કરી છે, બાકીનું બધું એઝ ઇટ ઇઝ, પ્લસ ધ ટર્મ્સ કન્ટેનિંગ એક્સ રેસ ટુ એન માઇનસ થ્રી એક્સ એસ ટુ એન માઇનસ ફોર અપ ટુ એક્સ ઝીરો, જેમ આપણે સેકન્ડ માટે મેળવ્યું હતું મિત્રો એવી રીતે તે આપણે થર્ડ માટે આવશે। તો આવી રીતે આપણે થર્ડ ડિફરન્સ મળી ગયો મિત્રો, ફર્સ્ટ આપણે ગોઈતો ફર્સ્ટ મળ્યો, સેકન્ડ એને પછી આપણે મળ્યો થર્ડ। તો એવી રીતે આગળ તમે સિમિલરલી જાઓ તો આપણે હવે ડાયરેક્ટ કયો ડિફરન્સ ગોતીએ છીએ, હવે એન્થ ડિફરન્સ આપણે ગોતીએ છીએ। અને આપણે જે થિયરમમાં શું સાબિત કરવાનું હતું કે એન ઘાતવાળી બહુપદીનો તમે ડિફરન્સ લ્યો તો એ કેવો આવશે, એનો એન ડિફરન્સ તમે લ્યો એનો આપણે કેવો ડિફરન્સ લેવાનો છે, એન્થ ડિફરન્સ, તો એ કેવો આવશે, કોન્સ્ટન્ટ આપણને એ મળવો જોઈએ, તો આપણું થિયરમ કેવું થશે, સાચું થશે। તો હવે મિત્રો એનો આપણે બહુપદીનો એન્થ ડિફરન્સ લઈએ છીએ, તો એન્થ ડિફરન્સ કોની ઉપરથી મળશે, આની ઉપરથી જ આપણને ઇઝીલી મળી જશે। તો શું થશે, જુઓ એ ઝીરો એન તો એઝ ઇટ ઇઝ, હવે એન માઇનસ વન એન માઇનસ ટુ, પછી એનું નેક્સ્ટ ટર્મ તમે લોજિકલી વિચારો તો કયું આવવું જોઈએ તમારે, તો મિત્રો ફાઇનલી આપણે એનો એન્થ ડિફરન્સ આપણે ગોતીએ એટલે આપણને શું મળે છે કે એ ઝીરો, બરાબર, પછી એન તો એઝ ઇટ ઇઝ। હવે આપણે તમને ખ્યાલ છે તમે લોજિકલી તમે આખું આમાં એક્સપાન્શન આપણે આગળ આપીએ તો શું છે, જુઓ તો એ ઝીરો એન, પછી એન માઇનસ વન આવે, પછી એન માઇનસ ટુ આવે છે,
અહીંયા બરાબર. હવે એન માઇનસ ટુ પછી શું આવશે? એન માઇનસ થ્રી આવશે. તો એવી રીતે તમે છેલ્લે આગળ વધો એટલે આપણને વન અને એચની અહીંયા શું છે થ્રી પાવર છે, છેલ્લે આપણને શું મળશે? એચ રેસ ટુ શું મળી જશે? એન મળી જશે. અને અહીંયા એક્સ રેસ ટુ એન માઇનસ શું છે? થ્રી છે બરાબર. એક્સ રેસ ટુ એન માઇનસ થ્રી છે અને છેલ્લે તમે એ વિચારો તો એક્સ રેસ ટુ શું આવશે? એન માઇનસ એન આપણને મળશે. હવે એન માઇનસ એન એટલે આપણને શું મળશે? એક્સ રેસ ટુ શું મળશે? આપણને ઝીરો. એટલે અહીંયા શું મળશે? આપણને એક્સ ઝીરો મળશે. તો ફાઇનલી આપણને આ વસ્તુ એન્થ ડિફરન્સ આપણને મળે છે. હવે એક્સ ઝીરોનો આન્સર તો આપણે શું આવી ગયો? વન આવી ગયો. એટલે બાકીનું ખાલી વધ્યું અહીંયા શું? એચ રેસ ટુ એન. હવે બીજું મિત્રો, એન ફેક્ટોરિયલ માટે આપણે એક ફોર્મ્યુલા છે, શું છે? કે એન એન માઇનસ વન ઇન્ટુ એન માઇનસ ટુ ઇન્ટુ એન માઇનસ થ્રી અપ ટુ વન બરાબર. તો આ જે મિત્રો આપણને મળે છે એ કોની ફોર્મ્યુલા લાવીએ છીએ? એન ફેક્ટોરિયલની. અને એ ઝીરો તો આગળ છે જ તે. તો ફાઇનલી આનો આન્સર આપણને મળે છે એ ઝીરો એઝ ઇટ ઇઝ. આની ઇક્વલ ટુ આપણે એનું જે સૂત્ર છે એન ફેક્ટોરિયલ એ મૂક્યું આપણે, એચ રેસ ટુ એન એઝ ઇટ ઇઝ, અને એક્સ ઝીરો જે છે એનું તો આન્સર આવી ગયો વન. એટલે આપણને આ આન્સર ફાઇનલી મળે છે. કોનો? એન્થ ડિફરન્સ એટલે કે પોલિનોમિયલ જે છે એફ ઓ એક્સ. એ પોલિનોમિયલ તમે એન્થ ડિફરન્સ લ્યો છો તો આન્સર આપણને આવો મળે છે, એ ઝીરો એન ફેક્ટોરિયલ એચ રેસ ટુ એન. હવે મિત્રો જો એ ઝીરો કેવો છે? કોન્સ્ટન્ટ. એને તે આપણે કેવો લઈએ છીએ? કોન્સ્ટન્ટ તરીકે કન્સિડર કર્યો છે. અને એચ તો અગાઉ આપણે આવી ગયું છે એ પણ આપણે કેવો લઈએ છીએ? કોન્સ્ટન્ટ. તો આખું શું થઈ ગયું છે? કોન્સ્ટન્ટ થાય છે બરાબર. તો જે આપણે મિત્રો થિયરમમાં જે સાબિત કરવાનું હતું કે શું સાબિત કરવાનું હતું? કે જે બહુપદી છે એ બહુપદીનો તમે એન્થ ડિફરન્સ લ્યો તફાવત બરાબર, તો એનો આન્સર આપણને કેવો મળશે? આપણને કોન્સ્ટન્ટ મળશે એવું આપણે સાબિત કરવાનું હતું. તો આપણે આ થિયરમને આપણે આવી રીતે સાબિત કરી શકીએ. તો એક્ઝામમાં તમને પૂછે તો સાબિતી આવી રીતે આપવાની એની થશે બરાબર. એટલે કે ઇન શોર્ટ જ્યારે આ થિયરમ આપણે પૂછે શો ડેટ એન્ડ ધ ડિફરન્સ ઓફ એન્થ ડિગ્રી પોલિનોમિયલ ઇઝ કોન્સ્ટન્ટ, તો એની સાબિતી માટે પહેલાં આપણે એક પોલિનોમિયલ ધારી લેવાની બરાબર, ત્યારબાદ એનો ફર્સ્ટ ડિફરન્સ લેવાનો, ત્યારબાદ એનો સેકન્ડ ડિફરન્સ લેવાનો, પછી એનો થર્ડ ડિફરન્સ, અને લાસ્ટમાં એનો એન્થ ડિફરન્સ. એનો તમે એન્થ ડિફરન્સ લ્યો એનો તમને જે આન્સર મળશે આપણને મિત્રો એ કેવો મળશે? આપણને કોન્સ્ટન્ટ મળી જશે બરાબર. એ કોન્સ્ટન્ટ મળી જાય ત્યાં આપણું થિયરમ કેવું થશે? પૂર્ણ થશે. તો આવી રીતે એ થિયરમ સાબિત કરવાનું થશે. હવે એક નોટ છે કે હાયર ઓર્ડર ડિફરન્સીસ ધેટ ઇઝ ડેલ રેસ ટુ એમ ઓફ એક્સ આર ઝીરો વેર એમ ગ્રેટર દેન શું હશે? એમ. એટલે કે તમે હાયર ઓર્ડરનો જે ડિફરન્સ લ્યો તમે બરાબર, ડેલ્ટા એમ એફ ઓફ એક્સ એ કેવો હશે? આર ઝીરો. અને જ્યાં એમનું મૂલ્ય એન કરતાં કેવું હશે? મોટું હશે, એટલે એમ ગ્રેટર દેન એન હશે. મિત્રો આપણી ચેનલ હજી જે વિદ્યાર્થીઓએ સબસ્ક્રાઇબ ન કરી હોય તો તમે સબસ્ક્રાઇબ કરી શકો છો, તેને શેર અને લાઇક કરી શકો છો અને કમેન્ટ પણ કરી શકો છો. તમારા જે મિત્રો જે બીએસસીમાં હોય એને આપણા આ જે વિડીયો છે એ તમે શેર કરી શકો છો, એને પણ ઓનલાઈન સ્ટડી કરી શકે બરાબર. વિદ્યાર્થી મિત્રો હવે જે આપણે ટોપિક લેવાના છીએ તે છે ફેક્ટોરિયલ પોલિનોમિયલ. તો ફેક્ટોરિયલ પોલિનોમિયલ વિશે પહેલાં આપણે થિયરી આપણે એની સમજવાના છીએ આપણે. તો ઇફ યુ ઇક્વલ ટુ છે એક્સ માઇનસ એક્સ ઝીરો અપોન એચ, ધેન વી સેલ ટેક ધ ફોલોવિંગ ડેફિનેશન્સ ફોર ફેક્ટોરિયલ પોલિનોમિયલ્સ.
जो आप u इक्वल टू आप शू लीए छे u इक्वल टू आप लीए छे x माइनस x जीरो अपॉन एच, तो u इक्वल टू आप आ लेता हो तो फेक्टोरियल नहीं पॉलिनो फेक्टोरियल पॉलिनोमियल फेक्टोरियल तो ख्याल आ गया पॉलिनोमियल एट्ले कि बहुपदी फेक्टोरियल पॉलिनोमियल फेक्टोरियल पॉलिनोमियल डेफिनेशन आप आ प्रमाण आप सकी અને જ્યાં યુ એટલે આપણે શું લેવાનું છે કન્સિડર કરવાનું છે એક્સ માઇનસ એક્સ ઝીરો અપોન એચ આપણે કન્સિડર કરવાના કરવાનો છે. તો પહેલાં આપણે યુ રેસ ટુ ઝીરો લઈએ છીએ, યુ રેસ ટુ આવી રીતે બોક્સમાં આપણે ઝીરો દર્શાવશું બરાબર. તો યુ રેસ ટુ આપણે ઝીરો લઈએ તો એનો આન્સર આપણને મળે છે વન મળે છે આપણને. પછી મિત્રો યુ રેસ ટુ વન તમે લ્યો તો એનો આન્સર આપણને મળશે યુ. મિત્રો હવે આપણે સેકન્ડ ડિફરન્સ ટૂંકમાં સેકન્ડ પાવર લઈએ યુની, તો યુ રેસ ટુ ટુ તમે લ્યો તો યુ યુ માઇનસ વન. પછી યુ રેસ ટુ તમે થ્રી લ્યો તો હવે તમારે ખાલી એમાં એડ કરતા જવાનું છે. હવે જો યુ યુ માઇનસ વન તો આવી ગયું સેકન્ડ માટે, ખાલી યુ હોય તો યુ રેસ ટુ વન હોય તો શું આવે છે ખાલી યુ, યુ રેસ ટુ ટુ હોય તો શું આવે છે યુ યુ માઇનસ વન. પછી યુ રેસ ટુ થ્રી હોય તો યુ યુ માઇનસ વન તો છે જ તે, એમાં શું તમારા હજી મલ્ટીપ્લાય કરવાનું થશે યુ માઇનસ ટુ. પછી એવી રીતે તમે યુ રેસ ટુ તમે ફોર લેતા હોય તો યુ યુ માઇનસ વન યુ માઇનસ ટુ અને યુ માઇનસ શું આવી જશે થ્રી આવશે. તો એવી રીતે તમે યુ રેસ ટુ આગળ છેલ્લે લઈ જાઓ અને છેલ્લે શું આવશે યુ રેસ ટુ આર. તો યુ રેસ ટુ આર તમે ફાઇન કરો તો એ આપણને શું મળશે યુ યુ માઇનસ વન યુ માઇનસ ટુ અપ ટુ યુ માઇનસ બ્રેકેટમાં આર માઇનસ વન બ્રેકેટ ક્લોઝ. તો આવું આપણને યુ રેસ ટુ આર મળશે. તો આ જે આપણને મળે છે મિત્રો એ કોની છે આપણે ડેફિનેશન ફેક્ટોરિયલ પોલિનોમિયલની ડેફિનેશન છે. હવે મિત્રો હવે આપણે જે પોલિનોમિયલની વાત કરી છે ફેક્ટોરિયલની એ આપણે એનું રેસિપ્રોકલ્સ લઈએ. રેસિપ્રોકલ્સ એટલે આપણું વ્યુત્ક્રમણ આપણે કહી શકીએ. રેસિપ્રોકલને ગુજરાતીમાં કહી શકીએ આપણે વ્યુત્ક્રમણ વ્યુત્ક્રમ એટલે એનું આપણે વ્યસ્ત લઈએ છીએ આપણે. તો એન ધ રેસિપ્રોકલ્સ ઓફ ધ પોલિનોમિયલ્સ એસોસિએટેડ વિથ ધેમ. તો હવે એનું રેસિપ્રોકલ આપણે મિત્રો લઈએ તો યુ રેસ ટુ માઇનસ વન, તો એના માટે આપણે લખશું વન ઓપોન યુ પ્લસ વન. હવે યુ રેસ ટુ માઇનસ ટુ છે હવે એ આપણે લખતા આવડી જાય. જો વન ઓપોન યુ પ્લસ વન તો છે જ તે મિત્રો, તો હવે વન ઓપોન યુ પ્લસ વન એની સાથે શું મલ્ટીપ્લ થશે યુ પ્લસ ટુ. હવે માઇનસ થ્રી હોય યુ રેસ ટુ માઇનસ થ્રી તો યુ પ્લસ વન યુ પ્લસ ટુ તો છે, તો હવે શું એડ થશે એમાં યુ પ્લસ થ્રી એડ થશે. તો એવી રીતે મિત્રો આપણને યુ રેસ ટુ માઇનસ આર શું મળશે વન ઓપોન યુ પ્લસ વન યુ પ્લસ ટુ યુ પ્લસ થ્રી અપ ટુ યુ પ્લસ શું મળશે છેલ્લે આર મળશે આપણને. તો આવી રીતે મિત્રો આપણે ફેક્ટોરિયલ પોલિનોમિયલ વિશે આપણે જોયું. તો પહેલાં તો આપણે યુ તરીકે કન્સિડર કર્યું, શું કર્યું એક્સ માઇનસ એક્સ ઝીરો ઓપન એચ, ત્યારબાદ યુની અલગ અલગ પાવર લઈને એનું આપણે યુ રેસ ટુ આર સ્વરૂપે આપણને એક્સપાન્સન વિસ્તરણ ટૂંકમાં મળ્યું, પરિણામ મેળ્યું આપણે શું મેળ્યું યુ યુ માઇનસ વન યુ માઇનસ ટુ અપ ટુ યુ માઇનસ બ્રેકેટમાં આર માઇનસ વન. હવે ત્યારબાદ એનું આપણે રેસિપ્રોકલ લઈએ છીએ પોલિનોમિયલ માટે, તો આપણે યુ રેસ ટુ માઇનસ વન તો વન ઓપન યુ પ્લસ વન મળે છે. એવી રીતે માઇનસ ટુ માટે માઇનસ થ્રી માટે અને માઇનસ આર માટે આપણે લીધું, અને માઇનસ યુ રેસ ટુ માઇનસ આર માટે આપણને મળે છે વન ઓપન યુ પ્લસ વન યુ પ્લસ ટુ યુ પ્લસ થ્રી અપ ટુ યુ પ્લસ આર. આનો ઉપયોગ આપણને આગળના આવે જે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરશું એમાં એ આપણને ઉપયોગી બનશે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના આપણે એક્ઝામ્પલ વિશે આપણે ચર્ચા કરીશું.